અમારી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ. રવિ, વડોદરામાં કેવો માહોલ? અભિનંદન આવી રહ્યા છે. બિલકુલ યસ, અભિનંદન આવી રહ્યા છે. વાઘા બોર્ડર સુધી પહોંચી ગયા છે. હવે થોડીક જ ક્ષણોમાં તેઓ ભારતીય સીમામાં પ્રવેશ કરી દેશે અને તેને લઈને સમગ્ર દેશવાસીઓમાં એક જુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ જ માહોલ વડોદરાના જે યુવાઓ છે તેમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે જે વડોદરાના જે યુવાનો છે કે જેમને જોઈ શકો છો કે ભારતના તિરંગા સાથે તેઓ અત્યારે ઉપસ્થિત છે અને પળે પળની તેઓ માહિતી મેળવી રહ્યા છે કે અભિનંદન ક્યારે ભારતની સીમામાં આવે છે, ત્યારે તેમની સાથે વાત કરીએ છીએ. શું કહેશો વિંગ કમાન્ડર અભિનંદન, જેને પાકિસ્તાને પકડ્યો હતો અને ત્યારે તે ભારતને ફરી વખત તેને સોંપવામાં આવી રહ્યા છે, કેટલા ખુશ છો યુવાનો આજે? અમે બધા બહુ ખુશ છીએ અને અમે લોકો આયા મીઠાઈ બાંધીને અને બધાને સેલિબ્રેટ કરી રહ્યા છે. અમે લોકો બહુ ખુશ છે કે અમારી આર્મી ત્યાંથી રિટર્ન આવે છે. આ અમારા માટે બહુ ગર્વની વાત છે. શું કહેશો, કઈ રીતના જ્યારે અભિનંદન આવતા હોય ત્યારે ચોક્કસ તમે પણ બધાને એકબીજાને અભિનંદન આપવાના છો, કઈ રીતના અભિનંદન આપશો? બસ અમે એકબીજાને મીઠાઈ ખવડાવવા માટે, કારણ કે એક ભારતમાં વસતા પ્રત્યેક ભારતીયોની જીત છે આ એક, અને પાકિસ્તાન સામે આપણે ઘણા વર્ષોથી લડતા આવ્યા છે અને આજે લડ્યા વગર એટલી ગર્વ મહેસૂસ કરીએ છીએ કે આજે અમે લોકો અમારો જે સૈનિક છે અમે પાછો અહીંયા લાવી રહ્યા છે. આપ શું કહેશો, કેવો ઉત્સાહ છે યુવાનોમાં, ખાસ કરીને અભિનંદન વાઘા બોર્ડર સુધી પહોંચી ગયા છે, થોડાક જ ક્ષણોમાં હવે ભારતીય સેવામાં આવશે, યુવાનો કેટલા ખુશ છે? આજ પલનો સવારથી અમે લોકો ઇંતજાર કરી રહ્યા હતા કે આપણા આટલા વીર જવાન આપણા અભિનંદન આવવાના છે આજે સવારથી. એમને બહુ લડાઈ લડી લીધી છે, બે દિવસ થઈ ગયા છે એમને પાકિસ્તાનમાં, અને એ બહુ સહન કર્યું છે એમને આપણા માટે, આપણા દેશ માટે સહન કર્યું છે, આપણા આર્મી માટે સહન કર્યું છે. તો આપણે બી એમનું સ્વાગત એવી રીતના જ કરવાનું છે, ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી, અને એમની વીરતાને સલામ કરવાનું છે. કેમ કે એવા યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે ને કે મતલબ કોઈ કહી નહીં શકાય એમ. શું કહેશો તમે, શું કહેશો તમે પણ ભારતીય તિરંગા સાથે ઊભા છો, અભિનંદન જ્યારે આવી રહ્યા છે ટૂંક જ સમયમાં ભારતમાં પ્રવેશી જશે, યુવાનો શું કહે છે અભિનંદન અને ભારત સરકારની આ જે કૂટનીતિની જીત થઈ છે એના વિશે શું કહેશે? ઇન્ડિયા ઓલવેઝ આગળ રહેવાનું છે ને રહેશે જ. અને જેમ કે આપણે જાણીએ છીએ કે અભિજીતને કેટલું ટોર્ચર કરવામાં આવ્યું છે, મેન્ટલી બધું પૂછવામાં આવ્યું છે, તો બી એમને કશું જ બોલ્યા નથી અને એક જ વાત પર અડી રહ્યા કે હું કંઈ જ નહીં બોલું. અને જેમ કે આપણે જાણીએ છીએ કે હવે ટૂંક જ સમયમાં અભિજીત ઇન્ડિયા પાછા આવે છે, એના માટે ખૂબ જ આનંદ. બિલકુલ અભિનંદન હવે ટૂંક જ સમયમાં ભારતીય સીમામાં પ્રવેશી જશે. તમામ જે જોઈ શકો છો કે વાઘા બોર્ડર પર પણ એક આખો ઉત્સાહનો માહોલ છે, તેવો જ ઉત્સાહનો માહોલ વડોદરાના યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે સવારથી તેઓ આજ પલની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અભિનંદન ભારતમાં આવે છે, ક્યારે તેનું સ્વાગત કરવામાં આવે છે. અને ચોક્કસથી અભિનંદનથી તમામ યુવાનો પ્રેરણા લઈ રહ્યા છે કે તેમને પણ આ જ પ્રકારની દેશભક્તિ કરવી જોઈએ અને દેશ માટે મરી મીટવું જોઈએ. જી જી, જરૂરથી આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો વડોદરામાં જશ્ન છે પણ તેની વચ્ચે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. વાઘા બોર્ડર પહોંચ્યા છે વિંગ કમાન્ડર અભિનંદન. કોઈ પણ ક્ષણે ભારતની સીમામાં તેઓ પ્રવેશ કરશે અને હાલમાં પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનને બીએસએફને સોંપશે અને અભિનંદનને સોંપવા માટે દસ્તાવેજી કાર્ય હાલમાં પાકિસ્તાન દ્વારા કરાઈ રહ્યું છે. અભિનંદનની મેડિકલ ચેકઅપ પણ હાલમાં કરવામાં આવી રહ્યું છે અને વાઘા બોર્ડર પહોંચ્યા છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન. તો કોઈ પણ ક્ષણે તેઓ ભારતની સીમામાં પ્રવેશ કરશે. પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનને બીએસએફને સોંપશે કારણ કે વાઘા બોર્ડર પર બીએસએફ શાંતિના દિવસોમાં તૈનાત હોય છે, જેથી બીએસએફને સોંપવામાં આવશે અને જેટલી પણ દસ્તાવેજી કાર્યવાહી છે તે હાલમાં સમાપ્ત કરાઈ રહી છે અને મેડિકલ પણ કરવામાં આવ્યું. તો અમારી સાથે હાલમાં ભુજથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. હજી અર્પણ, થોડી જ વારમાં અભિનંદન આવી રહ્યા છે ભારતમાં, ભુજમાં કેવો માહોલ? સરહદી વિસ્તાર છે અને સરહદથી જ અભિનંદન પાછા પણ આવી રહ્યા છે. યસ, ગણતરીની મિનિટો છે કે જે આપણા વિંગ કમાન્ડર છે અભિનંદન તે ભારતીય સીમામાં આવી જશે, ભારતની ભૂમિ પર આવશે અને આપણે એક ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ કે જ્યારે તે ભારતની સીમામાં પ્રવેશશે તો સૌથી પહેલાં તે ચુંબન કરશે ભારત માતાને. જ્યારે તેમના આગમનની ગણતરીની મિનિટ ગણાઈ રહી છે ત્યારે ભુજ શહેરમાં આપ જોઈ શકો છો જે યુવાનો છે ભારતનો ધ્વજ લઈને અહીંયા ઊભા છે, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે, ભારતીય સૈન્ય ભારતીય એરફોર્સના નામના લાગી રહ્યા છે, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે. એટલે
તમામ કોઈ એક ઇંતજારી છે કે ગણતરીની મિનિટો બાદ જે અભિનંદન છે વિંગ કમાન્ડર તે ભારતની ધરતી પર આવશે, મા ભૂમ પર આવશે. જે પ્રકારની બહાદુરી તેમણે બતાવી હતી, જે પ્રકારે પાકિસ્તાનમાં જઈને પણ તેમણે જોમ અને જુસ્સો બતાવ્યો હતો, દેશભરના યુવાનોમાં આજે તે એક પ્રેરણાદાયી બની ગયા છે. કારણ કે દુશ્મન દેશમાં જઈને પણ તેમણે જે હિંમત દાખવી હતી અને તે બાદ સકુશળ ભારતની આંતરરાષ્ટ્રીય જે કૂટનીતિના કારણે તે સકુશળ સ્વદેશ ફર્યા છે. ગણતરીની મિનિટો છે કે જ્યારે તે ભારતની સીમામાં પ્રવેશશે અને પોતાની ધરતી માતાને ચૂમીને ભારતમાં આવશે. યશ જી જરૂરથી અર્પણ, અભિનંદન થોડી જ વારમાં આવશે ત્યારે ભુજના લોકો શું કહી રહ્યા છે? ભારત કેટલું સફળ થયું કૂટનીતિક રીતે કે પાકિસ્તાન ઘૂંટણીએ પડવા માટે મજબૂર બની ગયું? બિલકુલ જી યસ, આપણે લોકો સાથે વાત કરીશું, તેમની શું પ્રતિક્રિયા છે. આપની સાથે પ્રથમ વાત કરું તો જે રીતે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું, આપણો જવાન સકુશળ હેમખેમ માદરે વતન પરત ફરી રહ્યો છે, શું કહેશો? આપણો જવાન આટલી ગણતરીની મિનિટો કલાકોની અંદર આપણા દેશની અંદર ભાઈ ઇજ્જત આવી રહ્યો છે એને અમને બહુ જ ખુશી અને ગર્વ અનુભવ થાય છે. આપણી સરકારની આ કૂટનીતિના હિસાબે આ આપણો ભારતનો લગભગ પહેલી વખતનો બનાવ બન્યો હશે કે આપણા દેશનો સૈનિક 36 કલાકની અંદર આપણી પાછી બોર્ડરની અંદર આવી ગયો છે અને અમારો બહુ જ ખુશીનો અનુભવ થાય છે અને અમને ગર્વ થાય છે. ભારત માતા કી જય. એક યુવાન તરીકે આપની શું લાગણી છે? જે રીતની બહાદુરી જાંબાઝી તેમણે પાકિસ્તાનની સીમામાં જઈને પણ બતાવી છે, શું કહેશો આપ? અમને બહુ ગર્વ થઈ રહ્યો છે કે પાકિસ્તાનમાંથી અમારો સૈનિક હેમખેમ પાછો આવી રહ્યો છે એટલે અમે બહુ ખુશી અનુભવીએ છીએ. યુવાન તરીકે તમારું એક પ્રેરણા સ્ત્રોત બનશે, ઇન્સ્પિરેશન બનશે. યુવાન તરીકે એમ અમે કહેવા માગશું કે આપણો જે જવાન પાછો આવ્યો છે એની ઠેકાણે અમે પણ હોઈએ, અમે પણ ભારત માટે લડી શકું, અમારી જાન દઈ શકશું, અમારો સર એના માટે કલમ છે અમારા માટે. યશ જે રીતે વાત કરી રહ્યા છે, તમામ લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે, એક ઇંતજારી છે કે કઈ ઘડીએ જ્યારે મા ભૂમ ઉપર આવશે, પોતાની ધરતી માતાને ચૂમશે વિંગ કમાન્ડર અભિનંદન. અને હાલમાં એક ઉદાહરણરૂપ બની ગયા છે વિંગ કમાન્ડર અભિનંદન દેશના તમામ યુવાઓ માટે, તમામ લોકો માટે. જરૂરથી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદથી અમારી સાથે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા પણ જોડાઈ ગયા છે. તો રાતોરાત લોકો માટે આઈડિયલ બની ગયા છે વિંગ કમાન્ડર અભિનંદન. તો મૌલિક, જાણવા માંગીશું કે શું અમદાવાદના યુવાનો પણ અભિનંદન જેવું બનવા માંગે છે, તેમના જેવા કારનામા કરવા માંગે છે, અથવા માતા પિતા પણ તેમના પુત્રને અભિનંદન જેવો બનવા માંગે છે? યસ બિલકુલ કહી શકાય. જે રીતે અત્યારે હાલ અભિનંદનને છૂટવામાં થોડી ક્ષણોની વાર છે, જ્યારે તેની અત્યારે મેડિકલ તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ તે વાઘા બોર્ડર અઢારી ઉપર આવી પહોંચશે. સ્વાભાવિક રીતે અમદાવાદીઓમાં જે માહોલ છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલ મારી પાછળના દ્રશ્યો ખાડિયા વિસ્તારથી સીધા લાઈવ તમે જોઈ શકો છો. આજે તમામ યુવાનો અને શહેરીજનો છે તેમાં એક જ માત્ર લાગણી છે કે તમામના જે પુત્ર કે પોતાના જે પરિવારના જે સભ્યો છે તે અભિનંદન જેવા થાય, કારણ કે અભિનંદને જે રીતે કામગીરી કરી છે, દેશને એક એવું વર્ચસ્વ અપાવ્યું છે, સાથે સાથે અત્યારે હાલ તેને છોડવામાં આવી રહ્યો છે અને ઉત્સાહનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. શું કહેશો? જે રીતે અભિનંદન અત્યારે હાલ થોડી ક્ષણોમાં વાઘા બોર્ડર ઉપર આવી જશે, કઈ રીતે જોઈ રહ્યા છો? દેશની અંદર દેશની સુરક્ષા આપણા જવાનોના હાથ ઉપર હોય છે, આપણા જવાનો એમના જીવના જોખમે દેશને સુરક્ષિત રાખે છે. આપણા જે જવાન અભિનંદન જે થોડા દિવસ 48-50 કલાક પહેલાં પાકિસ્તાનમાં વિમાનને હુમલો કરવામાં પેરાશૂટથી એમને જમીન ઉપર ઉતરી ગયા હતા, પાકિસ્તાને એમને બંદી બનાવી નાખ્યા હતા. આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે એ બંદી બનાવી ના શકે, તે છતાં પણ એમણે 48 કલાક માટે બંદી બનાવ્યા. પણ ભારતીય જનતા પાર્ટી અરે ભારતની જે સરકાર છે એમણે એવી રીતે રાજ કર્યું અને એમણે પાકિસ્તાન ઉપર એવું પ્રેશર કર્યું કે જેનાથી તેમને અત્યારે જીવતા જીવત છોડવો પડ્યો. અને એ અત્યારે વાઘા બોર્ડર કે જ્યાં અમૃતસર અને લાહોરની વચ્ચે જે બોર્ડર છે ત્યાંથી અત્યારે જીવતા પાછા આવી રહ્યા છે. તો નેચરલી છે કે જો આપણું નાનું બાળક હોય એ પણ જો ખોવાઈ ગયું અને પાછું આવતું હોય તો જેવી રીતે આનંદ થાય છે, આ તો આપણા દેશનો જવાન હતો. એટલે આપણે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. અહીંયા અમારે ખૂબ જ ઉત્સાહપૂર્વક મીઠાઈ વહેંચી છે, ફટાકડા ફોડ્યા છે અને રાષ્ટ્રીય ભક્તના ગીત ગાઈ અને અમે એને ઉત્સાહપૂર્વક વધાવી લીધું. કઈ રીતે આપ ઉત્સાહની લાગણી અત્યારે હાલ જોવા માગો છો, જે રીતે અભિનંદન અત્યારે હાલ રિહા કરવામાં આવી રહ્યા? અભિનંદનને
48-50 કલાક પહેલા પાકિસ્તાનની અંદર પેરાસૂટથી નીચે પડ્યો હતો અને ત્યાં પણ એને ભારત માતા કી જય અને જય માતાજીનો નારો લગાવ્યો. આનાથી મોટું આપણા માટે, આપણા ભારત દેશ માટે ગૌરવ કંઈ જ ના હોઈ શકે. જો પાકિસ્તાનની અંદરથી જઈ અને આપણા જવાન ભારત માતાની જય અને જય માતાજી બોલી શકે છે, આ અભિનંદનને પાત્ર છે એક ભારત દેશવાસી તરીકે. અને અમે, હું ખાડિયાની અંદર રહું છું, ખાડિયા એક ઐતિહાસિક છે, એટલે અમે લોકોએ સૌ મળીને ખાડિયાના નાગરિકોએ એક અભિનંદનને એક દિવાળી જેવો માહોલ કરીને ઉજવ્યો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જે રીતે યસ અહીંયા આગળ અભિનંદનને વધાવવા માટે તમામ જે શહેરીજનો છે તેમાં ચોક્કસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને કેટલાક જે શહેરીજનો છે તેમની સાથે વાતચીત કરવાનો છે. અંકલ, આપ પણ અહીંયા આગળ શહેરીજનોમાં સાથે સાથે ઉત્સાહનો માહોલ ઉજવણી કરવા માટે, અભિનંદનને મનાવવા માટે કઈ રીતે અત્યારે હાલ મનાવી રહ્યા છો આ ઉત્સાહ? અમારા દિલથી એટલી મોટી ખુશી છે કે જે અભિનંદન હતો એ અભિનંદનના લાયક હતો. વિદેશી ધરતી ઉપર જઈને જે તિરંગા એણે જે લહેરાયો છે એ આજ સુધી દુનિયામાં બહુ મોટું કામ કર્યું છે. અત્યાર સુધી આપણે હિમાલયમાં તિરંગાની વાત કરતા હતા, વિદેશની ધરતી ઉપર જઈને તિરંગો લહેરાયો એ એમના માટે એટલી મોટી, અને શહીદોને એનાથી મોટી કોઈ સલામ હોઈ જ નહીં શકે. ને અમારો અભિનંદન જે પાછો આવ્યો છે એ અમારા સૌની તરફથી, શહીદોની તરફથી બી એમને સલામ છે, એમને અભિનંદન છે. એ અમારા દેશનો ગૌરવ છે ને એ શહીદોની શાન બાન છે ને તિરંગાની જાન છે. જે રીતે શહાદત એડે નથી ગઈ, અત્યારે હાલ અભિનંદન કહી શકાય તેવા અભિનંદનને આપવા પડે, અત્યારે હાલ કઈ રીતે જોઈ રહ્યા છો અભિનંદન? અત્યારે પાકિસ્તાનવાળાએ જે સરકારે જે માગી હતી કે ભાઈ અમારા સૈનિક ત્યાં આગળ ગયો છે અને જે તમે બળકણ કરી રાખ્યો છે અને એને તમે છૂટી આપો તો વધારે સારું છે એમ, એ પાકિસ્તાનવાળાએ કાલે એ લોકોએ નિર્ણય કર્યો ઇમરાન ખાને કે અમે તમારો માણસ જે અમે હાથમાં લીધો છે અમે એ ભારત તરત પરત કરીએ છીએ. એટલે સરકારે શું છે કે સરકાર રાહ જોઈએ કે ક્યાંથી પાકિસ્તાનમાં ભારતની અંદર આવે તો પ્રજા લોકો ખુશ થાય કે આવો માણસ ગયેલો હોય એ માણસ પાછો આવે, એટલે ધન્યવાદ કહેવાય. હાલ થોડીક ક્ષણોમાં તે અભિનંદન વાઘા બોર્ડર, અટારી બોર્ડર ઉપર પરત આવશે. ઉત્સાહની લાગણી સ્વાભાવિક રીતે અમદાવાદીઓમાં હોય. આપ કઈ રીતે મનાવી રહ્યા છો? આ દેશનો એક પાયલોટ જે એરક્રાફ્ટ લઈને પાકિસ્તાનનું એફ 16 વિમાન તોડી નાખી અને પછી પોતાના વિમાનમાં જે ક્ષતિ ઉત્પન્ન થઈ તેનાથી પેરાશૂટ દ્વારા તે પોતે ઉતર્યો પણ ભૂલથી તે પાકિસ્તાનની બોર્ડરમાં ઉતરી ગયો અને ત્યાંના ગ્રામજનોએ પકડી અને એને પાકિસ્તાનને હવાલે કર્યો. એ પછી 24 કલાકની અંદર ઇમરાન ખાને પાકિસ્તાનની પાર્લામેન્ટમાં નિવેદન આપ્યું કે ભાઈ અમારી જોડે જ છે, અમે એને સુપ્રત કરી દઈશું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે આ ઉત્સાહ અત્યારે હાલ અભિનંદનને છોડવામાં? પાકિસ્તાને સમજી જોવું જોઈએ આના પરથી કે ભારત કોઈ જમીનનો ટુકડો નથી, આ વંદનની ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે, તર્પણની ભૂમિ છે. અહીંયાનો એકે એક વ્યક્તિ જીવશે પણ ભારત માટે ને મરશે પણ ભારત માટે. અને આજે આ છોડ્યા પછી, વીર કમાન્ડરને છોડ્યા પછી એવું સાબિત થાય છે કે એના એકે એક લોહીની અંદર આજે જે અવાજ આવતો હશે એ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જયનો અવાજ આવે. જે રીતે માહોલ અત્યારે યસ જોવા મળી રહ્યો છે તેમાં સાથે સાથે એ પણ કહી શકાય કે અભિનંદન નહીં પરંતુ માત્ર દેશની રક્ષા કાજે જે રીતે અભિનંદને કામગીરી કરી છે તેને લોકો વધાવી રહ્યા છે, તેને લોકો અભિનંદન પણ આપી રહ્યા છે. અને એટલા જ માટે કેમ કે જેમને દેશ માટે, શહીદો માટે આ જે કામગીરી કરી હતી ને જે વિંગ વિમાન છે તેને તોડી અત્યારે હાલ પરત ફરી રહ્યા છે. મૌલિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ભુજ જઈશું અમારી સાથે. અર્પણ કાયદાવાલા જોડાયેલા છે. અર્પણ, સૌથી મહત્વપૂર્ણ બાબત તે છે કે અભિનંદને પાકિસ્તાનની ધરતી પર ભારત માતા કી જયના નારા લગાવ્યા, ત્યારબાદ તેમની પાસે જે નકશા કે દસ્તાવેજો હતા તે તેઓ ગળી ગયા કે જેથી કોઈ પુરાવા હાથ ન લાગે પાકિસ્તાનને, અને તેની સાથે જ તેમણે લોકોની ઉપર ગોળી ન ચલાવી. તો તેમના શૌર્ય, તેમની કુશળતા, તેમની સમય સૂચકતા પર ભુજના લોકોનું શું કહેવું છે? યસ, સમય સૂચકતા તો ખરી, સાથે સૌથી મહત્વની બાબત એ છે કે ભારતીય સૈન્ય, પછી તે નેવી હોય, એરફોર્સ હોય કે આર્મી હોય, તેની ટ્રેનિંગ જ એ પ્રકારની હોય છે જે ભારતની એક અલગ જ છબી વૈશ્વિક સ્તરે રજૂ કરતી હોય છે. અને જે પ્રકારેનું વર્તન વિંગ કમાન્ડર અભિનંદને કર્યું તે જાણતા હતા કે તે આવી ચૂક્યા છે પાકિસ્તાનની જમીનમાં. તેમ છતાં પણ તેમને પોતાની પાસેની જે પિસ્તોલ હતી તેના દ્વારા પાકિસ્તાનના જે લોકો કે જે લોકોએ તેમને પકડ્યા હતા તેમના પર કોઈ પણ પ્રકારનો વાર ન કર્યો. એટલે આ એક ભારતીય સૈનિક તરીકેની એક આખી અલગ જ ઇમેજ છે. આપણે ફરીથી ભુજના લોકો સાથે વાત કરીશું જે પ્રકારે તેઓ
પાકિસ્તાનમાં પહોંચી ગયા, તેમને જાણ્યું કે તેમને પકડી પાડવામાં આવ્યા છે જુઠ્ઠું બોલીને, તેમ છતાં તેમને પોતાની પિસ્તોલથી તેમના પર હુમલો ન કર્યો, ભારતીય સૈનિક શું કહેશો? બસ ખૂબ આનંદની વાત છે કે પાકિસ્તાનના લોકોએ એમને ડિસ્ટર્બ નથી કર્યા અને આ ટૂંકા સમયમાં છોડી આપે છે. પણ આપણી લાગણી અને આપણી દુઆઓ એમની સાથે બહુ છે. અહીંયાનો બોર્ડર ઉપર રહેતો કચ્છનો જુવાન દેશ સાથે જોડાયેલો છે અને ખૂબ જ આનંદિત છે. એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ કે અભિનંદન પાછા આવે છે. ભારતીય સૈનિકની જે પ્રમાણેની ટ્રેનિંગ હોય છે તે જાણતા હતા કે પાકિસ્તાનની અંદર આવી ગયા છે, પોતાની પાસે હથિયાર હોવા છતાં તેમણે નિર્દોષ નાગરિકો ઉપર હુમલો ન કર્યો, આ ભારતની આખી આગવી ઓળખ છે, શું કહેશો? આપણે ખુશી છે, આનંદ છે કે આપણા અભિનંદન પાયલોટભાઈ આજે જે 36 કલાકમાં છૂટા થઈ રહ્યા છે અને શાંતિથી છૂટા થઈ રહ્યા છે. આપણે બહુ ગર્વ છે, આપણે આપણા દેશ ઉપર ગર્વ છે, આપણા નરેન્દ્ર મોદીભાઈ ઉપર પણ ગર્વ છે કે દેશનો આટલો સારો બહુ એકદમ સારો કામ કરી રહ્યા છે અને ભારત માતા કી જય. ગણતરીના કલાકોમાં પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું અને આપણા સૈનિકને કોઈ પણ પ્રકારની ઈજા વગર, કોઈ પણ પ્રકારની શરત વગર તે છોડી રહ્યું છે. એ આપણી મોદી સાહેબની કૂટનીતિક વિજય છે, એના કારણે આપણે અભિનંદન ટૂંક સમયમાં પાછા આવી રહ્યા છે. ભારત વંદે માતરમ. યશ, જે પ્રકારે જે લોકો વાત કરી રહ્યા છે, હજી પણ આપણી સાથે એક વડીલ પણ છે, આપણે વાત કરીશું. કાકા, તમે દેશ દુનિયા જોઈ છે, જે પ્રકારેનું વર્તન પાકિસ્તાને કર્યું અને ભારતની કૂટનીતિક જીત થઈ છે રાજકીય વૈશ્વિક સ્તરે, શું કહેશો? પાકિસ્તાનના જ્યાં સુધી ચાર ટુકડા નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન એ જ હાલત રહેવાની છે. હાલના સંજોગો અને સમય 1965 યુદ્ધ મેં જોયેલું છે. 1968 જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે ભાવનગરની એક મહિનો જેલમાં પણ હું મેં વિતાવી છે અને એ કચ્છ સત્યાગ્રહ જોયેલું છે અને એની માંગણી પણ હમણાં કચ્છ મિત્રમાં કરેલી હતી. આપને લાગે છે કે આટલો બોધપાઠ મળ્યો તો પાકિસ્તાન સુધરશે? ના, પાકિસ્તાન ક્યારે પણ સુધરવાનું નથી. પાકિસ્તાન સુધરણ જ્યાં સુધી આતંકવાદ દુનિયામાં નાબાદ નહીં થાય ને, પાકિસ્તાન સુધરશે. આતંકવાદ ખતમ થઈ જશે તો પણ પાકિસ્તાન નહીં સુધરણ. યસ, આજે વડીલ કાકા હતા આપણી સાથે. 1965 યુદ્ધ તેમણે જોયેલું છે, તે બાદનો ઇતિહાસ પણ જાણે છે. પોતાના અનુભવે તે વર્ણવી રહ્યા છે કે પાકિસ્તાનની એક કૂતરું છે ને, કૂતરાની પૂંછડી જે પ્રકારે વાંકી રહે છે તેવી જ રીતે પાકિસ્તાનની પૂંછડી વાંકી રહેશે. આટલો મોટો તેને બોધપાઠ મળ્યો છે, જે રીતે વૈશ્વિક સ્તરે નાલેસી ભર્યું, તેનો ઇજ્જત ગઈ છે, તેમ છતાં પણ પાકિસ્તાન છે કે આવનારા સમયમાં ફરીથી પોતાનો રંગ બતાવશે તેવો હજી પણ લોકોને વિશ્વાસ છે. જી જરૂરથી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પરંતુ હાલમાં મહત્વપૂર્ણ સમાચારો. વાઘા બોર્ડર પહોંચી ચૂક્યા છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન. ગમે તે ઘડીએ ભારતની સીમામાં તેઓ પ્રવેશ કરશે. તો પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનને બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFને સોંપશે અને અભિનંદનને સોંપવા માટે દસ્તાવેજી કાર્ય હાલમાં પાકિસ્તાન દ્વારા કરાઈ રહ્યું છે. મેડિકલ ચેકઅપ પણ અભિનંદનનું કરવામાં આવી રહ્યું છે હાલમાં. તો વાઘા બોર્ડર પહોંચી ચૂક્યા છે વિંગ કમાન્ડર અભિનંદન અને થોડી જ વારમાં તેમને ભારતને સોંપવામાં આવશે. તેઓ ભારતીય સીમામાં પ્રવેશ કરશે. આ સીધા જ દ્રશ્યો વાઘા અટારી બોર્ડર પરથી બંને દેશોના રાષ્ટ્ર ધ્વજ ફરકી રહ્યા છે અને ભારતનો ધ્વજ આપને જણાવી દઈએ કે થોડી જ વારમાં વાઘા બોર્ડર પર આવશે વિંગ કમાન્ડર અભિનંદન. અમારી સાથે જોડાઈ ગયા છે રક્ષા વિશેષજ્ઞ લલિતભાઈ રાવલ, તેમની સાથે પણ ચર્ચા કરીશું. લલિતભાઈ, આપનું સ્વાગત છે Z24 કલાક પર. થોડી જ વારમાં અભિનંદન પરત ફરી રહ્યા છે, ભારતની સીમામાં પ્રવેશ કરી દેશે. જાણવા માંગીશું કે જ્યારે પણ આ પ્રકારે અન્ય દેશ આપણા ભારતના નાગરિકને ભારતને સોંપતા હોય ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરાતી હોય છે અને ખાસ જ્યારે તે વ્યક્તિ વિંગ કમાન્ડર હોય, એરફોર્સમાં હોય, તો કેવા પ્રકારની કાર્યવાહી કરાતી હોય છે? ખૂબ ખૂબ હર્ષ અને આનંદની લાગણી થઈ રહી છે. આપણો એક વીર જવાન, વીર યોદ્ધા, વીર પાયલોટ, બહુ જ કાબિલ વિંગ કમાન્ડર અભિનંદનને, એની શૂરતા, એના સાહસ, એની સમય સૂચકતા, અને જ્યારે આટલો પરાક્રમી માણસ પાકિસ્તાન જેવાના હાથમાં સપડાઈ ગયો હોય એને આપણે જ્યારે પરત મેળવી રહ્યા છીએ ભારત સરકારની ડિપ્લોમેટિક પોલિસીના કારણે, સૈન્યના બળની તાકાતના કારણે અને આપણી 130 કરોડ જનતાના આશીર્વાદના કારણે, એની પૂજાના કારણે, એની દુઆઓના કારણે મને ખૂબ ખૂબ આનંદની લાગણી થાય છે અને ખૂબ આજે દિવાળી જેવો માહોલ છે.
જીજુરતી આજે દિવાળી જેવો માહોલ છે, પણ લલિતભાઈ સાથે તે પણ કહેવું પડશે કે અભિનંદન ભલે પાકિસ્તાનની ધરતી પર હતા, પણ તેમ છતાં તેઓ બિલકુલ ડર્યા નહીં. તેમના ચહેરા પર કોઈ પણ ચિંતાની રેખા ન દેખાઈ અને તેમનો આત્મવિશ્વાસ પણ તેવો જ હતો. એ તો વીર સેનાનીઓની નિશાની છે, ગમે તે દેશમાં ગમે તે દુશ્મનોના વચ્ચે ઘેરાયેલો હોય વીર સેનાની, તો હંમેશા એ ગુરૂર સાથે પોતાના આત્મબળ સાથે અને પ્રચંડ મનોબળ સાથે હંમેશા જજુમી અને યોદ્ધાની રૂએ, એક પ્રબળ અને નામી યોદ્ધાની રૂએ એ હંમેશા સામો પડકાર આપે છે અને જજુમે છે અને હંમેશા જીત હાંસલવાની કોશિશ કરે છે. ચાહે એને એ દરમિયાન પોતાનો જાન પણ આપવો પડે તો પણ આપવાની તૈયારી રાખે છે. લલિતભાઈ, તે જાણવા માંગી છું કે જ્યારે કોઈ પ્રકારે, ધારો કે વિંગ કમાન્ડર અભિનંદન છે તે પાકિસ્તાન ભારતને ફરી સોંપી રહ્યા છે, તો કેવા પ્રકારની મુખ્ય કાર્યવાહી રહેતી હોય છે? મેડિકલ ચેકઅપ કરાતું હોય છે, કેવા પ્રકારના ડોક્યુમેન્ટેશન થતા હોય છે તે અગર આપને ખ્યાલ હોય આપ જણાવી શકો તો. ના, એ બધું ડિપ્લોમેટિક વિષય છે, એ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો વિષય છે, એમાં તો મને ખ્યાલ નથી. પણ આપણી જિનેવા એના એગ્રીમેન્ટના તહત એ કોઈ પણ દેશનો, કોઈ પણ દુશ્મન દેશમાં યુદ્ધ કેદી પકડાય તો એને સાચવવાની જવાબદારી જે તે દેશની હોય છે. એ પકડાયેલા યુદ્ધ કેદીને ના હ્યુમિલિયેટ કરી શકે, ના યાતના આપી શકે, ના શારીરિક હાનિ પહોંચાડી શકે, ના એને ખાવા પીવાની વ્યવસ્થામાં પણ કંઈ વ્યવધાન કોઈ બાધારૂપ એ કરી શકે કે ના એને હ્યુમિલિયેટ કરી શકે. એને સુખ રૂપે સુમેરે એને હેમ ખેમ સામેના દેશને પાછો આપવાની એની ફરજમાં આવે છે. એ ફરજના ભાગરૂપે આજે પાકિસ્તાન આપણને પરત આપી રહ્યો છે. પાકિસ્તાનમાં આમાં કોઈ ઉપકાર નથી. હા, એ આ પ્રક્રિયામાં લગભગ 7-8 દિવસ કે 10 દિવસ લાગતા હોય તે આપણે આપણી ડિપ્લોમેટિક ચેનલોના કારણે, આપણા પ્રેશરાઇઝ કરવાના કારણે અને આપણું જે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું માન વધ્યું છે આ હાલના વર્તમાન નેતૃત્વના કારણે, કાબિલ નેતૃત્વના કારણે, એટલે ઇન્ટરનેશનલ દબાણોના તહત પણ આપણને 24 કલાકમાં એને છોડી દઈશું એવી એવી એના લોકસભામાં એને વક્તવ્ય આપવું પડ્યું અને આજે 48 કલાક થતા પહેલા એને આપણે છોડાવી રહ્યા છીએ. જી, જરૂરથી. લલિતભાઈ, પાકિસ્તાને તમામ પ્રકારના પ્રયાસો કર્યા કે અભિનંદનને આગળ રાખીને તેઓ વાટાઘાટો કરી શકે, ભારત સાથે, ભારત સામે તેઓ થોડી શરતો મૂકી શકે, પણ તે મોરચે પણ પાકિસ્તાન સદંતર નિષ્ફળ નીવડ્યું અને ભોંય ભેગું થયું. તો પાકિસ્તાન કેવા પ્રકારની હજી મનસા ધરાવે છે? શું હજુ પાકિસ્તાન પર ભરોસો રાખી શકાય ખરો? પાકિસ્તાન એ અવરચંડીથી ભરેલો દેશ છે અને જગજાહેર છે એની અવરચંડીઓ, એની વાદા ખિલાફી માટે જુઠ્ઠું બોલવા માટે પ્રખ્યાત છે. એટલે એના ઉપર આપણી બોર્ડરમાં જ્યાર સુધી વિંગ કમાન્ડર અભિનંદન આવી ન જાય ત્યાર સુધી કંઈ પણ એના વિશે કંઈ કહેવું યોગ્ય નથી. પાકિસ્તાન એ ગળથૂથીથી જ, એની ગળથૂથીમાં જુઠ્ઠાણ અને વાદા ખિલાફી ભરેલી છે અને ખૂબ ક્રૂરતા, ઘાતકી અને યાતનાઓ આપવા માટે પણ એ ખ્યાતનામ છે. એટલે એવા એવા દૂષણ જેવા દેશ વિશે આપણે કોઈ પણ સારો એ પણ રાખી ન શકીએ. જ્યારે આપણે આપવાની આ દબાણોપૂર્વક આપણે જે એને હાસિલ કરી છે એ આજનો દિવસ આપણે આનંદમાં અને હકારાત્મક થઈને પોઝિટિવ રીતે આપણે આશા રાખીએ છીએ કે હવે વધુમાં વધુ બહુ જ ટૂંકા સમયમાં તે આપણી બોર્ડરમાં આવી જશે. જી લલિતભાઈ, પણ શું તેવું કહી શકાય કે ભલે અભિનંદન ભારત આવી રહ્યા છે પણ ભારત તરફથી બિલકુલ સોફ્ટ કોર્નર પાકિસ્તાન સામે હજુ સુધી બતાવવામાં આવ્યો નથી અને ભવિષ્યમાં પણ બતાવવામાં આવશે નહીં? હવે બતાવવામાં આવશે નહીં, બતાવવો જોઈએ પણ નહીં. પાકિસ્તાનથી આપણે છેલ્લા 3 દાયકાથી તો અતિશય પીડિત છીએ. આમ તો જયારે આઝાદ થયું ભારત પાકિસ્તાન ત્યારથી આપણે એનો ત્રાસ વેઠતા આવ્યા છીએ, પણ છેલ્લા 3 દાયકાથી, છેલ્લા 30 વર્ષથી આપણને ત્રાસવાદીઓને મોકલી મોકલી અને છંદ યુદ્ધ, જેને કે પ્રોક્સી વોર દરમિયાન પ્રોક્સી વોરનો સહારો લઈ અને ભારતના જે રીતે લોહી વહાવ્યા છે, આપણા જે રીતે જવાનો હોમ્યા છે, આપણા સિવિલિયનોને જે રીતે માર્યા છે અને આપણી સંપત્તિઓનું પણ જે બોમ્બ બ્લાસ્ટોથી નુકસાન કરાયું છે, એટલે હવે હદ થઈ ગઈ છે. આ તો આપણી ઇટ હેઝ ક્રોસ ધ લિમિટ.
હવે સહન કરવાની કોઈ આવશ્યકતા નથી. પાયલોટ તો પાછો લેવાનો આપણો હક નહોતો ને, જેનીવા કન્વેન્શનના તહત એમને પાછો આપવાની એમની ફરજમાં આવે છે. એટલે એના તહત એ કોઈ બાર્ગેન કરી શકવાની સ્થિતિમાં જ નહોતું. એ ભલે તેમને એમની ત્યાં પોલિટિકલ વર્તુળોમાં ચર્ચા થતી કે આપણે એને દબાવીને આપણે વાર્તા ઉપર બેસાડીએ, એની પણ એમનો અભિગમ મેં સાંભળ્યો છે. તેમનો એવો ઈરાદો હતો કે આપણે એને એના અનુસંધાને આપણે ભારતને સામે વાતચીત કરવા માટે મજબૂર કરીએ. ભારતે સ્પષ્ટ ના પાડી દીધી, કડક શબ્દોમાં કહી દીધું, અમારો પાયલોટ તમે પહેલા પાછો આપી દો, પછી અમારે જે વિચાર હશે એ અમે કરીશું. અને હજી હું ભારત સરકારને કહું કે આપણે ક્યાંય પણ નમતું જોખવાની જરૂરત નથી. આ પાકિસ્તાન ઉપર આપણે ક્યારેય ભરોસો રાખવાની જરૂરત નથી. હંમેશા આપણે એમને ચાર ચાર યુદ્ધમાં પૂરી રીતે માર્યા હોવા છતાં પણ આજની તારીખે એ સુધારવાની નીતિ વાપરવાનું નથી, વાપરી નથી ને વાપરવાનું પણ નથી. એટલે એને બરાબર એનો યોગ્ય પાઠ નહીં ભણાવીએ, એની ત્રાસવાદી સંસ્થાઓના જે વડાઓ જેના પાળી પોષીને પાકિસ્તાને મોટા કર્યા છે એમના ઉપર જ્યાં સુધી અંકુશ નહીં લાગીએ. આપણો દાઉદ ઇબ્રાહીમ જે પાકિસ્તાનમાં એના શરણોમાં આર્મીના અને આઈએસઆઈના શરણમાં બેઠો છે એને જ્યાં સુધી પાછો નહીં લાગીએ. અને ત્યાંની આર્મી અને આઈએસઆઈની જુગલબંધીથી આ પેદા કરેલા ત્રાસવાદી ફરજંદોનો જ્યાં સુધી આપણે વિનાશ નહીં કરીએ ત્યાં સુધી આપણને સુખ ચેન નહીં મળે. જો આ બાબતે આ વખતે જો બાંધછોડ કરી તો આવો મોકો ફરી ક્યારેય નહીં મળે. ક્યારે મળશે ગોડ નોઝ, પણ આ મોકો મળ્યો છે આપણને. આપણને ઇન્ટરનેશનલ ફ્રેટર્નિટીનો આટલો બધો સહયોગ સપોર્ટ મળ્યો છે અને બધાનો ત્રાસવાદ વિરોધી જે સૂર નીકળ્યો છે એ સપોર્ટના આધારે આપણે હવે આ પગલું આગળ વધારી અને પાકિસ્તાનને ખૂબ મોટો સબક શીખવાડવાની જરૂર છે. જી જરૂરથી લલિતભાઈ, તેવું કહી શકાય કે પાકિસ્તાન હજુ દેખાડા કરવામાંથી ઊંચું નથી આવતું, કારણ કે પ્રધાનમંત્રી પાકિસ્તાનના તેઓ કહી રહ્યા છે કે પીસ જેસ્ચર તરીકે શાંતિ જાળવવા માટે તેઓ અભિનંદનને પાછો સોંપી રહ્યા છે. પણ જો ખરેખર તેઓ પીસ જેસ્ચર જતાવવા માંગતા હતા તો મસૂદ અઝહરને ભારતને પાછા સોંપી શકતા હતા કે જેથી ભારત મસૂદ અઝહરને સજા આપી શકે. આ પીસ જેસ્ચર નથી, આ નાટક છે, નર્યું દંભી નાટક છે. અને આ પણ એની પ્રજાની સમક્ષ એમની આબરૂ બચાવવાનો અને ઇટ્સ એ ફેસ સેવિંગ માટે, નહીંતર ત્યાંની પ્રજાનો પણ જે આક્રોશ છે એનો પણ પાકિસ્તાનની સરકારને ઇમરાનની સરકાર ભોગ બને. એટલે પોતાની આબરૂ બચાવવા ખાતર આ બધું કરે છે. ઇવન જે ક્રોસ બોર્ડર ફાયરિંગ અત્યારે જે બોર્ડર પર ચાલી રહ્યું છે આપણી એલઓસી પર, એ પણ એનો એક ભાગ છે. અને વધુ આપણને કહું તો એને દ્વારા જે મોકલવામાં આવ્યા હતા આપણા સીમામાં F-16 વિમાનો, એ પણ સુસાઇડલ મોડમાં. એમને ખબર હતી ભારત તોડી નાખેલું છે, ભારત સતર્ક છે, ભારત કાબેલ છે અને ભારત બધી રીતે સક્ષમ છે. તેમ છતાંય એમને જે મોકલ્યા F-16 વિમાનો, એમાંનું આપણે એક વિમાન તોડી નાખ્યું, એનો પાયલોટ પણ મરી ગયો એમાં. એટલે એ સુસાઇડલ મોડના આ જે બધા એના દુસાહસો છે એ બધા એના ફેસ સેવિંગ માટે છે, એની અને આર્મીની આબરૂ બચાવવા માટે છે. જી જરૂરથી, અમારી સાથે હાલમાં સુરતથી અમારા સંવાદદાતા ચેતન પટેલ પણ જોડાઈ ગયા છે. જાણવા માંગીશું ચેતન, સુરતમાં હાલમાં કેવો માહોલ છે, કેટલા લોકો ખુશખુશાલ છે કારણ કે અભિનંદન ભારતને મળી રહ્યા છે? જી ચોક્કસથી, ટૂંક જ સમયમાં અભિનંદનને વાઘા બોર્ડર પર લાવવામાં આવશે ત્યારે સમગ્ર દેશના લોકો અભિનંદનની રાહ જોઈ રહેલા છે. હાલ સુરતનો માહોલ બતાવવાનો હું પ્રયાસ કરીશ. ખાસ કરીને જે સુરતના ભટાર છે, જે સ્થાનિક લોકો આજે ભારત માટે સૌથી ખુશીના સમાચાર છે કે અમારા દેશનો રિયલ હીરો પાકિસ્તાનમાંથી જઈને પાછો ભારતમાં આવ્યો છે. ભારતના યુવા માટે આજે એક આદર્શ છે, યુવાઓ એનાથી પ્રેરણા લઈને હવાઈ સેનામાં પણ જોડાશે. અભિનંદન ભારત આવી રહ્યા છો, કેટલી ખુશી છે.
बहुत खुशी है भारत के लिए, बहुत खुशी का दिन है आज। पाकिस्तान में से निकल के भारत में आया बहुत खुशी की बात है, बहुत मुझे सीख लेनी चाहिए उससे सभी भारतीयों को। ऐसा अपना वीर पुरुष जो पाकिस्तान में भी मुकाबला करके आया, ऐसे हिम्मत नहीं हार के आया और हंसी हंसी खुशी वापिस आ रहा है, बहुत खुशी की बात है भारत के लिए। अरे अमारा देश ना हीरो अभिनंदन ने पाकिस्तान छोड़ी रही है, एटले अमारा देश ना हीरो ने उजवणी 100% होय। पाकिस्तान हजी पण सांभळी ले, कई पण भूल करी छे पण नस्त नाबूद थई जशे एमां बे मत नथी। अभिनंदन जिंदाबाद, अभिनंदन जिंदाबाद। આપણી સાથે અહીંયા પણ જોડાયા છે, તો હું આપને પૂછવા માંગીશ કયા હાથમાં આપણે બેનર લીધું છે અભિનંદન અભિનંદન ના વેલકમ માં એને ફેમિલી ના વેલકમ કરો છો આખા સુરત વાસીઓ और देश की सरकार और देश की सेना और जो भी देश हमें सपोर्ट किया है इस क्षण में उन सबको वेलकम करते हैं और अभिनंदन के लिए पूरा सूरत वासी एक साथ खड़ा हुआ है। और पाकिस्तान को बता देना चाहते हैं कि अभी संभल जा, अगर अभी इस बार पाकिस्तान नहीं संभलेगा तो पाकिस्तान का नक्शो नबूद उतार दिया जाएगा। અત્યારે હું સર્વોચ્ચ ભારતના દેશવાસીઓને અભિનંદન કહેવા માંગુ છું કે આપણો ટાઈગર, આપણો ભારતનો શેર જે વાઘા બોર્ડર અત્યારે આવી ગયો છે ને થોડી વારમાં આપણા દેશમાં પ્રસ્થાપિત આવી જશે। હું પાકિસ્તાનને એક વસ્તુ કહેવા માંગુ છું, હવે અમારું ઇન્ડિયા પહેલા જેવું ઇન્ડિયા નથી રહ્યું, આ ન્યુ ઇન્ડિયા છે। અત્યારે તમે કંઈ પણ કદમ ઉઠાવશો એના પહેલા તમારે એક વાર ની સો વાર ની હજાર વાર વિચાર કરીને તમારે કરવું પડશે કાર્ય। એ આના માટે હું આપણો મોદી ગવર્નમેન્ટને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું કે એમને આટલા તત્પર પગલાથી અત્યારે આપણો અભિનંદન આપણા ભારતમાં આવી ગયો છે। જી આપણી સાથે અન્ય પણ યુવાન જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। જી ખાસ કરીને કયા પ્રકારની ઉજવણી કરી રહ્યા છો? ये नया हिंदुस्तान है, घर में घुस के मारेगा। भारत माता की, भारत माता की, पाकिस्तान। आप जड़सों से जोई रहा छो, पाकिस्तान मुर्दाबाद ना ही नारा लगाओ में आवी रहा छे। जी विंग कमांडर अभिनंदन हालमां वाघा बॉर्डर पर पहुंची चुक्या छे। जरूरी दस्तावेजो जे प्रक्रिया छे ते कराई रही छे अने तेमनुं मेडिकल चेकअप पण करवामां आवी रह्युं छे। पण हवे धीरे धीरे घड़ीओ नजीक आवी रही छे કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફરશે, ભારતની સીમામાં આવી જશે વિંગ કમાન્ડર અભિનંદન। આપણે જણાવી દઈએ કે બીએસએફને સોંપવામાં આવશે વિંગ કમાન્ડર અભિનંદનને, કારણ કે વાઘા બોર્ડરની સલામતીની જવાબદારી જ્યારે યુદ્ધ ન હોય તે સમયે બીએસએફના હાથમાં હોય છે અને તેથી જ વાઘા બોર્ડર પર બીએસએફ તૈનાત હોય છે હંમેશા માટે, અને તેથી બીએસએફને સોંપવામાં આવશે અભિનંદનને અને અભિનંદન ભારતીય સીમામાં પ્રવેશ કરશે, ગમે તે ઘડીએ ભારતીય સીમામાં પ્રવેશ કરશે અભિનંદન। તો અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ લલિતભાઈ રાવલ જોડાયેલા છે। લલિતભાઈ, સવાલ તે પણ થાય છે, ગઈકાલે જ્યારે ત્રણેય સેના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં થલ સેના તરફથી સીધી રીતે કહી દેવામાં આવ્યું કે જો પાકિસ્તાન આતંકવાદ ખતમ નહીં કરે, આતંકવાદ બંધ નહીં કરે, તો આ પ્રકારના ઓપરેશન્સ થતા જ રહેશે। મતલબ કે હવે પાકિસ્તાનને આદત પાડી દેવી પડશે દર વખતે જ્યારે જ્યારે આતંકવાદ ફેલાવ્યો ત્યારે ત્યારે આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકની। આપણે છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનની તકલીઓ ખઈ ખઈ અને સહન કરતા આવ્યા અને આપણી સરકારોએ ચડબાટોડ જવાબ આપીશું, મોટોડ જવાબ આપીશું, કરારા જવાબ આપીશું એવા ફક્ત વિધાનોનો મારો જ ચલાવ્યો હતો। આ વખતે જ્યારે આપણી જ આ સરકારે જ્યારે કરારો જવાબ આપ્યો છે અને એવી પણ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કે જો હવે ભવિષ્યમાં પાકિસ્તાન કઈ અવળચંડી કરવા માટે પ્રેરાશે તો એનો એટલો સખત જવાબ આપવામાં આવશે તેની સાત પેઢી યાદ રાખશે। એટલે હવે એમની તો અને આમે અને આમે પાકિસ્તાનની ઓકાત નથી, પાકિસ્તાનની હેસિયત નથી ભારત સામે ભીડાવવાની,
અને એમના પ્રોફેશનલ સ્કિલ ઉપર હું આપને એક દાખલો આપું. આજે હું એક પાકિસ્તાન ટીવી ચેનલ જોતો હતો, એમાં એના એક એક્સપર્ટ બેઠેલા અને આપણી એરફોર્સ એર ચીફની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે એના F-16 નો પુરજો બતાવતા હતા એના વિશે એને જે વિધાન કર્યું પાકિસ્તાની એક્સપર્ટે કે યાર વો તો એરફોર્સ વાલે વો સાયકલ કા પુરજા દિખા કે ઉલ્લુ બના રહે થે. હવે એ હરામીઓને એ ખબર નથી કે સાયકલ નો પુરજો કેવો હોય ને F-16 નો કેવો હોય. આ એમની પ્રોફેશનલ સ્કિલ બતાવે છે, આ એમની પ્રોફેશનલ ઓળખવાની તાકાત બતાવે છે, આ એમની હેસિયત બતાવે છે, આ એમની ઓકાત બતાવે છે. જી જરૂરથી, એ તો છે જ, પણ લલિતભાઈ હજુ પણ પાકિસ્તાનમાં એરપોર્ટ્સ ઓપરેશનલ નથી, ઘણા વિસ્તારોમાં હજુ પણ અંધારપટ કરાઈ રહ્યો છે, પાકિસ્તાન હજુ ડરનું મારેલું ફરે છે અને અલગ અલગ દેશો પાસેથી તે મદદ માંગી રહ્યું છે કે ભારતને શાંત કરો. તો પાકિસ્તાનની શું આ કોઈ સ્ટ્રેટેજી હોઈ શકે, પછી તેમની સાયકોલોજીને કેવી રીતે સમજી શકાય હાલમાં જે પરિસ્થિતિ છે તેને જોતા? ભયંકર રીતે પાકિસ્તાન ડરી ગયું છે અને ડરના પ્રતાપે આજે 24 કલાકમાં આપણો એમણે જપ્ત કરેલો, એમણે ગિરફ્ત કરેલો પાયલોટ આજે પાછું સોંપવા તૈયાર થઈ ગયું છે. એના એનો ખોફ એની બોડી લેંગ્વેજ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એના પ્રાઇમ મિનિસ્ટરના જે વક્તવ્ય હોય ને એ વખતનું તમે બોડી લેંગ્વેજ જુઓ ને, એમાંથી તમને એનો ઝલક છે કેટલું ડરેલું છે પાકિસ્તાન. એનું કારણ પણ છે કે આર્થિક રીતે એકદમ પાયમાલ થઈ ગયેલો પાકિસ્તાન દેશ છે, એમાં આર્થિક સંપદા નથી રહી. એમનું રિઝર્વ ફંડ ખાલી $7 બિલિયન છે, બધા પાસેથી ભીખ માગી માગીને ચલાવે છે. હવે એકમાત્ર એનું મિત્ર રાષ્ટ્ર સાઉદી અરેબિયા જે $20 બિલિયન આપવાની વાત જ કહી ગયું છે, આપ્યા નથી હજી. ચાઇનાએ પણ હાથ પાછો ખેંચી લીધો, જે એનું સારું મિત્ર નજીકનું મિત્ર ગણાતું ને એની તકલીફ વડે તકલીફમાં એક પડખે ઉભું રહેના એ પણ ખસી ગયું છે. આજે એની પાસે બીજો કોઈ સહારો નથી, વિશ્વનો કોઈ દેશ એને સાથ સહકાર આપવા તૈયાર નથી, અને ઇવન વર્લ્ડ બેંક કે IMF એ બંને પણ એને ભીખ આપવા તૈયાર નથી. તો આ ભીખ વગેરે કઈ રીતે આગળ વધી શકે, એનું રાજ કેવી રીતે ચલાવે, એના ખર્ચા કેવી રીતે? જી લલિતભાઈ, આપની પાસે આવીશું કોઈ પણ ક્ષણે. વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં પરત ફરશે, તે સીધા આપને બતાવીશું તે દ્રશ્યો. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
વિંગ કમાન્ડર અભિનંદન થોડી જ વારમાં ભારતની સીમામાં પ્રવેશ કરશે અને થોડી જ વારમાં વાઘા અટારી બોર્ડરથી તેઓ ભારતીય સીમામાં પ્રવેશ કરશે. હાલમાં તેઓ વાઘા અટારી બોર્ડર પર તો પહોંચી જ ચૂક્યા છે, જ્યાં તેમનું ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે. મતલબ કે અમુક જે જરૂરી દસ્તાવેજો બનાવવા પડે તે દસ્તાવેજોનું કામકાજ હાલમાં થઈ રહ્યું છે. તેની સાથે સાથે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં તેઓ ભારત પરત ફરશે. અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલ જોડાયેલા છે. લલિતભાઈ, અહીંયા સૌથી મોટો સવાલ તે થાય કે જે એસ્કેલેટરી લેડર હતી, ધીરે ધીરે એક બાદ એક, સૌપ્રથમ પાકિસ્તાને આતંકવાદી હુમલો કર્યો, ત્યારબાદ ભારતે તેની ઉપર કાર્યવાહી કરી, બાદમાં પાકિસ્તાને ફરી વાયુસેના તરફથી હુમલો કર્યો, ભારતે તેમનું એક વિમાન તોડી પાડ્યું, આપણા એક પાયલટ તેમના કબજામાં જતા રહ્યા. જે એસ્કેલેટરી લેડર જે ધીરે ધીરે ઉપર વધી રહી હતી, શું તે હવે ધીરે ધીરે મંદ પડી છે, તેમાં થોડો ઘટાડો આવ્યો છે, હવે જે યુદ્ધની વાતો થઈ રહી હતી તેમાંથી બંને દેશ થોડા પાછા આવ્યા છે તેમ કહી શકાય? હાલની તબક્કે કોઈ પણ તૈયારી ઓછી કે કમ કરવામાં આવી નથી. આજનું જ આપ પ્રધાનમંત્રીશ્રીનું નિવેદન જોઈ લો, એમણે ચોખ્ખું અને સ્પષ્ટ કીધું છે કે આ અમારો એક પાયલોટ પ્રોજેક્ટ હતો, પાયલોટ પ્રોજેક્ટ પૂરો કર્યો છે અને હવે રિયલ પિક્ચર કરવાની બાકી છે. એટલે આનાથી આપણે રાહત નહીં કે એ શાંત થઈને ખુશ થઈને બેસી જવાની જરૂરત નથી. આપણે પાકિસ્તાનને ખૂબ કરારો પાઠ ભણાવવાની તાતી જરૂરિયાત છે જ અને રહેશે, અને બીજા બધા દેશોના સહકારથી જે ત્રાસવાદથી ત્રાસી ચૂક્યા છે એમનો જે સંમતિ અને સહકાર છે અને સપોર્ટ છે ભારતને, એ તહત આપણે આ પગલામાં પાછા પાની ન કરવી જોઈએ. જી જરૂરથી, મતલબ આ એક એવી પરિસ્થિતિ પર ભારત આવીને પહોંચ્યું છે કે અહીંયાથી પાકિસ્તાનનું નાક કે ગળું કંઈ પણ આપણે દબાવી શકીએ છીએ, તેથી અહીંયાથી હવે ભારતે પાછા ફરવાની બિલકુલ જરૂર નથી, હવે વધારે પાકિસ્તાન ઉપર આપણે દબાણ બનાવી શકીએ તે પરિસ્થિતિમાં છીએ. બનાવવું જ જોઈએ, દબાણ ખૂબ વધારીને બનાવવું જોઈએ અને હજી પણ આપણે ઇન્ટરનેશનલ સપોર્ટ વધુ ને વધુ કરી અને દબાણ બનાવવું જોઈએ. હું એવું નથી કહેતો કે આપણે ફૂલ ફ્લેજ કન્વેન્શનલ વોરમાં જાઓ કે લિમિટેડ એટેકમાં જાઓ, જરૂરી નથી. આપણા જે દુશ્મનો છે, હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન, જૈશ મોહમ્મદ વાળો અને આપણો દાઉદ ઇબ્રાહીમ, આ ચારને આપણને પાછા સોંપી દે, આપણને સોંપી દે કથવા કે એના ઉપર ત્યાં ન્યાયિક પ્રક્રિયા હાથ ધરે ઇન્ટરનેશનલ કોર્ટના નિરીક્ષણ હેઠળ, એના દેખરેખ તળે, તો આપણને વાંધો નથી, તો આપણે શાંતિ વાર્તા કરી શકીએ એમ છીએ. બીજું કે એની આર્મી અને એની આઈએસઆઈને જ્યાર સુધી એની પાંખો નહીં કાપવામાં આવે ત્યાર સુધી આ પરિસ્થિતિ નહીં સુધરે. આપણા ચાર આતંકવાદીઓને કદાચ આજે લઈ પણ લઈશું તો એ આઈએસઆઈ એના બીજા 10 માથા ઉભા કરશે અને એ આની આ પ્રક્રિયા ચાલુ રાખશે. એટલે આપણે આઈએસઆઈ અને આર્મીની પણ પાંખો કાપવાની ખૂબ જરૂરત છે. જી જરૂરથી, પણ તેની સાથે જ લલિતભાઈ અહીંયા સવાલ તે પણ ઊભો થાય છે કે જે રીતે પ્રધાનમંત્રીએ ઇશારોમાં ઘણું બધું કહી દીધું અને બીજી બાજુ આજે વાત તેવી પણ આવી કે ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી તો તેના સમયે જ યોજાશે, મતલબ ભારત વધારે તો ડિપ્લોમેટિકલી કૂટનૈતિક રીતે જ હવે પાકિસ્તાનને ઘેરવાની ફિરાકમાં છે તેમ કહી શકાય? બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. ભલે આપણે આપણો મિલિટરી પાવર તો બતાવી દીધો એટલે હવે વારે ઘડી એને વાપરવાની જરૂર નથી, આપણે એની ઓલરેડી અંડર પ્રેશર કરી દીધું છે. હવે આપણે ઇન્ટરનેશનલ પ્રેશર વધારી અને એની જે આ દુખતી નસો છે એને કાપી નાખવી જોઈએ. આપણા ત્રાસવાદીઓ વિરુદ્ધ એની કોર્ટમાં ભલે ચાલે કેસ, પણ મોનિટર કરે ઇન્ટરનેશનલ કોર્ટ, નો પ્રોબ્લમ. અને બીજું કે એની આર્મીના અને આઈએસઆઈના કંટ્રોલમાં લઈ લે, જે મારી દ્રષ્ટિએ હજી શક્ય નથી. કારણ કે જ્યારથી પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ હંમેશા ત્યાંની પાકિસ્તાન આર્મી જ રાજ કરતી રહી છે, એમનું જ ધાર્યું ચાલ્યા કરે છે. અને એ અનુસંધાને આર્મીને કેટલી કંટ્રોલ થઈ શકશે એ માટે મને લાગે છે ત્યાં સુધી ફરી આપણે આ મારો અને આ કરારો જવાબ આપવાનું ચાલુ જ રાખવું પડશે. જી જરૂરથી લલિતભાઈ, અત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની જો વાત કરીએ
તો ઇમરાન ખાન દેશ સામે દુનિયા સામે તેમની ઇમેજ તેમની છબી બનાવવા માંગી રહ્યા છે કે તેઓ સામેથી વાત કરવા ભારત સાથે તૈયાર છે, તેઓ શાંતિ અપનાવવા માટે તૈયાર છે, પરંતુ પાછળથી તેઓ હાફિઝ સઈદ કહો કે મસૂદ અઝહર કહો તે તમામને બચાવી રહ્યા છે. કારણ કે પાકિસ્તાનના વિદેશમંત્રીએ ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં કહ્યું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે પરંતુ તેમની હાલત બહુ ખરાબ છે, તેઓ હોસ્પિટલમાં છે. મસૂદ અઝહર સાહબ આવા શબ્દો વાપર્યા હતા. મસૂદ અઝહર સાહબ એ ત્રાસવાદીઓ માટે સાહેબનું સંબોધન કરે છે, એ પાકિસ્તાનની કેવી વિચારધારા છે તમે વિચાર કરો. બીજું તમને કહું, ઇમરાન ખાન ભલે પાકિસ્તાનનો કહેવાતો પ્રધાનમંત્રી રહ્યો, બાકી એ એક મુખોટું છે, એક કઠપૂતલી છે, એ આર્મીના અને આઈએસઆઈના હાથમાં નાચતું રમકડું છે. કારણ કે એને આ સત્તા ઉપર બેસાડનાર પણ પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાન આઈએસઆઈ છે, એટલે એના વિરુદ્ધમાં કંઈ પણ પગલું ભરી નહીં શકે. અને એના સાચવેલા અને એને પેદા કરેલા આર્મી અને આઈએસઆઈએ જે સાચવીને પેદા કરેલા ફરજંદો નાગો છે, બોરિંગો, એને તો કેવી રીતે એ મારશે કે તોડશે કે એને દબાવશે કે એને નાશ કરી દેશે, એવું પણ શક્ય નહીં બને. એટલે આ પ્રક્રિયામાં ખૂબ કુનેહપૂર્વક દ્રઢતાપૂર્વક આપણે આપણો જે અભિગમ અપનાવ્યો છે આ સરકારે એ ચાલુ રાખવો પડશે. અને આ વસ્તુનો છેક જડમૂળથી નાબૂદ ના થાય કે એ નાબૂદ થઈ જશે એવી ખાતરી ન મળે ત્યાર સુધી આપણે એને છોડવી ન જોઈએ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કીધેલા કોઈ પણ વિધાન ઉપર આપણે વિશ્વાસ રાખવાની કોઈ કારણ નથી, કારણ કે એની પાસે કોઈ સત્તા જ નથી, ઈ જસ્ટ એ પપેટ. લલિતભાઈ, આજે જ્યારે પાછા આવી રહ્યા છે વિંગ કમાન્ડર અભિનંદન, ત્યારે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની રદ કરવામાં આવી, તેનો વિષય આપ જણાવી શકો કે શા માટે તેવું કરવામાં આવ્યું હોઈ શકે? કારણ કે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની તો રોજ થાય છે વાઘા અટારી બોર્ડર પર. બીટિંગ રિટ્રીટ તહત પાકિસ્તાનની મેલી મુરાદ પણ છતી થાય છે કે એ એકચ્યુઅલી 2-3 વાગ્યાની વચ્ચે છોડવાની ઓલરેડી નક્કી થયેલી વાતને આટલો ટાઈમ સુધી લિંગરિંગ કરી રહેવા પાછળની મેલી મુરાદ એવી હોઈ શકે કે આપણે આ પાકિસ્તાનનો પાકિસ્તાનમાં પકડેલો ભારતીય પાયલોટ છે એને એક પ્રદર્શન તરીકે એક 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 એક્ઝિબિશન એક્ઝિબિટ કરીએ ને અમારે કે અમે આ પકડ્યો અમે આ પકડ્યો અને અમે પકડ્યા પછી ભારતે અમને આટલું નુકસાન કર્યું છતાં પણ અમે જુઓ શાંતિના પૂજારી છીએ અને અમે આટલું નુકસાન વેઠ્યું છતાં પણ અમે આ પાયલોટને અમને સુપ્રત કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાનની પ્રજાને પણ દેખાડો થાય, ઇન્ટરનેશનલ મીડિયાને પણ દેખાડો થાય, આ એક દેખાડો છે, એના સિવાય બીજું કશું જ નથી. અને તેના કારણે જ બીટિંગ રિટ્રીટ ભારતે રદ કરી છે. આજે બીટિંગ રિટ્રીટ નહીં થાય અને એમનેમ વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપવામાં આવશે. પણ લલિતભાઈ, સવાલ તે છે કે જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ આપણા આર્મી હોય, નેવી હોય કે પછી એરફોર્સ હોય, આપણા કોઈ પણ સેનાની હોય, આપણા જવાન હોય કે ઓફિસર હોય, તેઓ અન્ય દેશના કબજામાં આવી જાય છે, તે સમયે તેમને કેવા પ્રકારની ટ્રેનિંગ અપાતી હોય છે કે જો આપ અન્ય કોઈ દેશના કબજામાં આવી જાઓ તો તમારે કેવી રીતે વર્તવું? ખૂબ શારીરિક, માનસિક, સાયકોલોજિકલ બધી જ રીતે પ્રિપેર્ડ હોય અને એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હોય છે કે દુશ્મનમાં હાથમાં સપડાવો ત્યારે તમારે કેવી સતર્કતા રાખવી, કેવી સમય સૂચકતા રાખવી, તમારા પાસે રહેલા ગુપ્ત દસ્તાવેજોને કેમ નષ્ટ કરી નાખવા, તમારે દુશ્મનના કોઈ એટેકને કેવી રીતે ખાળવો, તમારે તમારી જાતે કેવી રીતે બચવું, કેવી રીતે તમારે કેમોફ્લેજ કરવો, કેવી રીતે તમારો દુભાષ્ય જેવું કે ત્યાંના જે સ્થાનિકોનો હોય તો એમાં કેવી રીતે મળી જવું, કેવી રીતે ગરીબડા થઈ જવું, કેવી રીતે જોરાવર થઈ જવું, એ બધા જ પ્રકારનો અનેકો એંગલથી એને બધું પોલિશ કરવામાં આવે છે. એટલે અમારા વીર સેનાનીઓ ક્યારેય ક્યાંય પણ પાછા પડે જ નહીં. જી, વિંગ કમાન્ડર અભિનંદન પાસે તેમની સર્વિસ રિવોલ્વર પણ હતી, તેમની પર પથ્થરમારો થઈ રહ્યો હતો તો પણ તેમણે જે સામે લૂપો હતા તેમના પર ગોળી ન ચલાવી અને હવામાં ગોળી ચલાવી. ત્યારે સવાલ તે છે લલિતભાઈ કે જ્યારે તમારી પાસે સર્વિસ રિવોલ્વર હોય છે, અન્ય દેશના લોકો તમારી પર પથ્થરમારો કરી રહ્યા છે, તો શું સુરક્ષા માટે તમે અન્ય દેશમાં છો તેમ છતાં તમે એમના ઉપર ફાયર કરી શકો ખરા, જે વિંગ કમાન્ડર અભિનંદને ન કર્યું અને તેમણે માનવતા દર્શાવી? બિલકુલ ફાયર કરી શકાય, પોતાના સ્વરક્ષણમાં કરી જ શકાય, પણ આ ભારતનો એક અભિગમ રહેલો છે માનવતાવાદી,
હંમેશા ભારતે ઓલવેઝ કોઈ પણ જગ્યાએ માનવતાવાદી અભિગમથી જ વર્તાવ કર્યો છે. આ વખતે પણ જે વિંગ કમાન્ડર અભિનંદને દાખવ્યું એ ખૂબ ઊંચું એનું ઉદાહરણ છે, કારણ કે એને ખબર હતી કે જે સામે આ ગામવાળા આવ્યા છે એ કોઈ ત્રાસવાદીઓ નથી, એ આતંકવાદીઓ નથી, કે પાકિસ્તાનની મિલિટરી નથી જેને એટેક કરવા આવી રહી છે. આ જસ્ટ કુતૂહલવશ ભેગા થયેલા અને એમને જ્યારે ઇન્ડિયન હોવાની ખાતરી પડી એટલે એની સાથે ટપલીબાજી કરવા આવ્યા. એને ફક્ત હવામાં ફાયરિંગ કરીને એ લોકોને ડરાવી અને પોતાના જે ડોક્યુમેન્ટ્સ હતા એને સેફ સ્થળે લઈ જઈ અને નષ્ટ કરી શકે એટલી તક માટે જ એનો ઉપયોગ કર્યો અને હવામાં ફાયરિંગ કરી દીધું. તાર્યું હોત તો એ ચાર પાંચને તો ઉડાવી પણ શકત, પણ એવું ભારતનો સૈનિક એવું ખોટું પગલું ક્યારેય ન ભરે, એ હંમેશા માનવતાવાદી અભિગમ અપનાવે છે. જ્યારે બીજે તરફે તમને પાકિસ્તાનનું કહું તો આપણા સ્કોલર નચિકેતને શું દશા કરી હતી, આપણા કેપ્ટન કાલિયાની કેવી દશા કરી હતી, ખૂબ યાતનાઓ ક્રૂરતાપૂર્વક અને અમાનવીય યાતનાઓ આપીને આપણા સૈનિકોના મૃતદેહોને અહીંયા પાકિસ્તાને સોંપ્યા હતા. કેપ્ટન કાલિયાની વાત કરું તો એના અંગોને પણ વેર વિખેર કરી નાખ્યા હતા. એટલે એ એ અમાનવીય વાત એમના વલણ માટે પાકિસ્તાન ખ્યાતનામ છે અને આપણા વીર જવાનો એ માનવતાની રૂએ વર્તવાવાળા અને એ પણ આપણે એનો ગર્વ લઈએ છીએ કે આપણે માનવતાપૂર્વક વર્તીએ છીએ. લલિતભાઈ, એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં વિંગ કમાન્ડર અભિનંદન ચા પી રહ્યા હતા અને તેમાં તેમને તેઓ બોલી રહ્યા હતા કે તેમને હાલમાં પાકિસ્તાનમાં સારી રીતે રાખવામાં આવી રહ્યા છે. શું તે ખરેખર તે જ પરિસ્થિતિ હોઈ શકે કે પછી પાકિસ્તાન તરફથી આ માત્ર એક પ્રોપેગેન્ડા છે? જો કે તેમણે જીનેવા સંધિનો તો પાકિસ્તાને આમાં ઉલ્લંઘન જ કર્યો છે, પણ શું આ એક પ્રોપેગેન્ડા વિડીયો હોઈ શકે? જો સૌથી પહેલાં તો જીનીવા કન્વેન્શનનું ઉલ્લંઘન એ રીતે કર્યું છે કે કોઈ પણ પકડેલા યુદ્ધ કેદીનો ફોટો કે એની ઓળખ સોશિયલ મીડિયામાં જે જાહેર કરી એ એક મોટો ગુનો છે, એ ન કરી શકે. બીજું આમાં બે પરિબળ હોઈ શકે, કાં તો હોઈ શકે સારી ટ્રીટમેન્ટ આપી પણ હોય ભારતના ખોફના કારણે, ઇન્ટરનેશનલ પ્રેશરના કારણે, ઇન્ટરનેશનલ પ્રેશર કરતાં પણ ભારતના ખોફના કારણે એની ટ્રીટમેન્ટમાં હવે કદાચ આ વખતથી ફેરફાર થયો હોય કે ભાઈ અમે જો આને કંઈ કરીશું તો અમારા ઉપર આના કરતાં પણ વિશેષ વળતો પ્રહાર ભારત કરવા સક્ષમ છે. બીજું કે આ એક એનો ડોળ હોઈ શકે, પ્રોપોગંડા હોઈ શકે અને ઇન્ટરનેશનલ મીડિયા સમક્ષ પણ એની સારી ઇમેજ ઊભી કરવાના ભાગરૂપે આ એક વિડીયો એને એને પરાણે એની પાસે બોલાવરાવી અને પણ આવું કર્યું હોય. જી જરૂર થઈ. લલિતભાઈ, હાલમાં સૌથી પહેલા વાત હતી કે 2 વાગે આવી જશે વિંગ કમાન્ડર અભિનંદન, ત્યારબાદ 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો, હવે 6 વાગવા આવી રહ્યા છે, હજુ સુધી તેઓ ભારતની સીમામાં પ્રવેશ નથી થયા. તો શું પાકિસ્તાનની કોઈ મેલી મુરાદ છે જે રીતે તેઓ લટરાવી રહ્યા છે આખા મામલાને, મોડું કરી રહ્યા છે જાણી જોઈને? હું ખૂબ જ આશાવાદી છું, 100% મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણો વિંગ કમાન્ડર અભિનંદન 100% આપણી બોર્ડરમાં આવી જશે. પણ છતાં હું મારી ફિંગર્સ ક્રોસ કરું છું, આ પાકિસ્તાન એ અવળચંડું છે, જ્યાર સુધી આપણો વીર સેનાની આપણી બોર્ડરમાં ન આવી જાય ત્યાર સુધી પાકિસ્તાન શું શું કરશે, કેવા કેવા ખેલ પાડવા માટે પ્રખ્યાત છે એ આપણે હજી પણ કલ્પી શકતા નથી, આપણે એનો અંદાજો પણ નથી લગાવી શકતા, કારણ કે એની વાદા ખિલાફી અને એની અવળચંડી અને એની કુટિલ ચાલો એ આપણે જાણતા નથી. એટલે હજી સુધી પણ જ્યાર સુધી આપણો વિંગ કમાન્ડર અભિનંદન આપણી બોર્ડરમાં ન આવી જાય, આપણા અધિકારીઓને હેન્ડઓવર ન થાય ત્યાર સુધી આપણે રાહત જોવી રહી. જી જરૂરથી. લલિતભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો વડોદરાથી. હાલમાં અમારી સાથે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ રહ્યા છે. રવિ, વડોદરામાં કેવો માહોલ, ગણતરીની ઘડીઓ છે કે જેટલામાં વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં પરત ફરી જશે, વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે? બિલકુલ, વડોદરામાં પણ એક ઉત્સાહનો માહોલ છે અભિનંદન ને લઈને, અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ યુવાનો તમામ જે અહીંયા છે તેઓ અત્યારે ફટાકડા ફોડ્યા, જે રીતના હાથમાં તિરંગા છે, એકબીજાને જે રીતના જે છે હાથમાં મીઠાઈ છે અને મીઠાઈ ખવડાવીને તેઓ સ્વાગત કરી રહ્યા છે અભિનંદનનું. જે રીતના આપ જોઈ શકો છો કે એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે, અત્યારે જ ફટાકડા ફોડવામાં આવ્યા છે અને ભારત માતા કી જય, વંદે માતરમ તેવા અહીંયા નારા લગાવવામાં આવી રહ્યા છે. આ એક જે બાળક છે કે જેને પોતાના ગાલ પર જોઈ શકો છો કે ભારતનો જે તિરંગો છે તે તિરંગો કલર પણ તેમણે દોર્યો છે. ત્યારે આપણે જ વિદ્યાર્થીઓ જે છે યુવાનો છે તેમને પૂછીશું
બીજું શું કહેશો? અભિનંદન હવે ટૂંક સમયમાં જ ભારતમાં આવશે, વાઘા બોર્ડર પર આવી ગયા છે, તેમનું મેડિકલ ટેસ્ટ થઈ રહ્યું છે, શું કહેશો? કેટલા ઉત્સાહી છો યુવાનો આજે? ઉત્સાહી તો હે ખેરો, વો સીધે શબ્દોમાં કહા જાય તો ભારત કે હીરો હી હૈ, ક્યોંકિ પાકિસ્તાન મેં રહેકર ઉન્હીં કો યે ચીઝ બોલના કે મેં સારી ચીઝે લીક નહીં કરને વાલા હું, મેં કુછ નહીં બતાને વાલા હું, યે જિગર કા કામ તો હૈ સાહબ. તો પહેલી વાત તો યે કિયા ગયા તો વો હીરો તો હૈ, યે કિસી આમ આદમી નહીં હૈ ઓર યે હમારે ભારત કે સેનાની હૈ સાહબ, યે કુછ ભી કર સકતા હૈ. આપ શું કહેશો જે રીતના અભિનંદન ભારત આવી રહ્યા છે, તમે અત્યારે ફટાકડા ફોડીને સેલિબ્રેશન કર્યું, એક વિક્ટરી સાઇન માટે તમે રંગબેરંગી ધુમાડા ઉડાવ્યા, મીઠાઈ ખા એકબીજાને ખવડાવીને મોડું મીઠું કરાવ્યું, આ તમામ લોકો કેટલી રીતના ઉજવણી કરી રહ્યા છો? અમે બહુ ખુશ છે જે રીતે અભિનંદને ત્યાં ઘરમાં ઘૂસીને એમના ઘરમાં ઘૂસીને આ બધું કર્યું છે, એની માટે અમને બહુ ગર્વ છે. ખાલી એક જ વસ્તુ કહેવા માંગીશ, ઘર મેં ઘૂસકે મારા હૈ અભિનંદન અમારા પ્યારા હૈ. ક્યા બાત હૈ, ઘર મેં ઘૂસકે મારા હૈ અભિનંદન અમારા પ્યારા હૈ, શું વાત છે! તમે શું કહેશો જે રીતના અભિનંદન પરત ફરી રહ્યા છે, ફટાકડા ફોડીને સેલિબ્રેશન કર્યું, કઈ રીતના તમે ઉત્સાહ કેટલો છે લોકોમાં? ઉત્સાહ તો સર બહુ જ્યાદા હૈ, ક્યોંકિ જો હીરો હૈ વો વાપસ આ રહા હૈ, ઓર પાકિસ્તાન મેં રહેકે યે બોલના કે દેટ સર મેં આપકો કુછ નહીં બતા સકતા, ઓર ઇવન દો ઉસને યે ભી કિયા થા કે દેટ જો ઉસકે જો ડોક્યુમેન્ટ્સ થે વો ભી ઉસને નિગલ લિયે થે, ઇન શોર્ટ ઉસકો ડિસ્ટ્રોય કિયા થા, જો ભી ઇન્ફોર્મેશન જો લીક નહીં હોની ચાહીએ થી વો લીક નહીં હુઈ. સો ટ્રુ સ્પિરિટ હૈ ઓર સ્પેશિયલ થેન્ક્સ હૈ કે IAF કો ઉસને ઇતની અચ્છી ટ્રેનિંગ દી ઓર એક બહોત અચ્છા હમારે પાસ સોલ્જર હૈ આજ ઓર વો વાપસ આ ગયા. તમે શું કહેશો, કેટલા લોકો પ્રેરણારૂપ છે યુવાનો હવે અભિનંદન લઈને, શું દેશનો હીરો બની ગયો છે અભિનંદન? અભિનંદન જ્યારે કદાચ આર્મીમાં ત્યાં જોઈન થયા છે ત્યારે જે એરફોર્સમાં જોઈન થયા હતા ત્યારે જે દેશના હીરો હતા, કારણ કે એક સૈનિક તરીકે એક વર્દી પહેરીને આવું એ જ અમારી માટે એ જ હીરો છે. કદાચ ફિલ્મના અભિનેતા કરતાં અમારી માટે એ રિયલ અમારા હીરો કહેવાય. અને જ્યારે આટલું મોટું સાહસ થાય કે આપણે મૂવીમાં જોતા હોઈએ છીએ કે કદાચ બીજા દેશમાં જઈને કોઈ પાછા આવે છે, આ તે એ એક કેરેક્ટર હોય છે, પણ આ અસલીમાં કેરેક્ટર એમને ભજવ્યું છે કે પાકિસ્તાનમાં જઈને. સેલિબ્રેશન કઈ રીતે કર્યું અભિનંદનની વાપસીનું? અમે લોકો એકબીજાને અહીંયા મીઠાઈ ખવડાવીને સાથે સાથે ફટાકડા ફોડીને અહીંયા સેલિબ્રેશન કર્યું છે. બિલકુલ, તો જે રીતના સાંભળ્યા વડોદરાના યુવાનોને ખૂબ જ ઉત્સાહી છે અને અલગ અલગ સ્લોગન આપી રહ્યા છે અભિનંદનની વાપસી.